ગાંધીજી આખા આશ્રમના બાપુ હતા, દેશના નેતા હતા, જનતાના મહાત્મા હતા, પરંતુ આશ્રમના બાળકોના તો તેઓ દોસ્ત હતા. એટલે બાળકોને મન બાપુ પોતાના જ લાગતા. બાપુ બહુ મોટા છે એવું તેમને કદી લાગતું જ નહીં. બાળકો બાપુ આગળ સંકોચ વિના, ભય વિના મુક્તપણે વર્તતા. બાપુ પણ બાળકોની વચ્ચે બાળક જેવા જ બની જતા. ઘણીવાર બાળકો અંદરોઅંદર બાપુના ચાળા પણ પાડતા. કોઈ તોફાની છોકરો બાપુ બનીને ગંભીર મો રાખી ઠટ્ટાર બેસતો, એના ગોઠિયાઓ બધા એની આસપાસ ઠાવકા મો કરી ગોઠવાઈ જતા. પછી પહેલાં બાપુ બોલવા માંડે, ભાઈઓ અને બહેનો, મને લાગે છે કે, મારું પણ એમ માનવું છે કે હું તો આમ જ કરું, મોળું ખાવાનું કોણ કોણ વ્રત લે છે. આમ બાપુ જે જે શબ્દોનો વારે વારે ઉપયોગ કરતા એનો બાળકો ગમ્મતમાં પ્રયોગ કરતા અને આનંદ લૂંટતા. રોજ સવાર સાંજ ફરવા જવાનો બાપુનો નિયમ, સાથે બાપુના દોસ્તારો તો હોય જ. બાપુ કોઈને ખભે હાથ મૂકીને ચાલે, જેને ખભે બાપુ હાથ મૂકે તે બાપુની લાકડી કહેવાય. બાપુની લાકડી બનવા માટે બાળકોમાં ચડસા ચડસી ચાલે, કોઈવાર તો ધક્કાધક્કી પણ થાય. દરરોજ બાપુ સાબરમતી આશ્રમથી સાબરમતી જેલ સુધી ફરવા જતા. જેલના દરવાજે અડી આવવાનો બાપુનો નિયમ, એટલે જેલ દેખાતાં જ બાપુ હુકમ છોડે, ચાલો કોણ પેલું દરવાજાને અડે. હુકમ છૂટતાં જ બાળકો દોટ મૂકે અને બાપુ પણ દોડે. બાળકો ઝડપથી જઈને દરવાજાને અડી આવે અને વિજય ડંકો વગાડતાં બોલી ઉઠે, અમે જીત્યા, અમે જીત્યા, બાપુ હાર્યા. આશ્રમમાં એક દિવસ બાપુ બેઠા બેઠા લખી રહ્યા હતા. એવામાં એક નાનકડી બાળકી આવીને પૂછ્યું, બાપુ તમે નાના હતા ત્યારે બધા તમને બાપુ કહેતા હતા? બાપુ હસતા હસતા રમૂજમાં બોલ્યા, ના રે ના, ત્યારે તો કોઈ મને મનુ કહે, કોઈ મને મોહન કહે, તો કોઈ વળી મોહનીઓ કહે. આ સાંભળીને નાની બાળકીને ખૂબ ગમ્મત પડી અને તેણે મોહનીઓ 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 કહીને નાચવા માંડ્યું. બાપુ પણ તેનો વિનોદ જોઈ ખડખડાટ હસવા લાગ્યા. કોણ બાળક છે અને કોણ બાપુ છે એ જાણે વાતાવરણમાં કોઈ નક્કી ન કરી શકે એવો માહોલ સર્જાઈ ગયો.